આ તરફ પંચમહાલના ગોધરાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે। 51 વર્ષીય રફીક હુસેન ભટુકને પોલીસે પકડી લીધો છે। ગોધરામાં ઇમરાન મસ્જિદ પાસેના ઘરમાંથી પકડાયો છે। છેલ્લા 19 વર્ષથી આરોપી હતો ફરાર। એસઓજીએ ગઈકાલે માહિતીના આધારે પકડ્યો છે। પોલીસે પૂછપરછમાં આરોપીનો ખુલાસો થયો છે કે તે દિલ્હીમાં મજૂરી અને ચોકીદારી કરતો હતો, ગુજરાન ચલાવવા માટે આ કરતો હતો અને આરોપીને રેલવે પોલીસને હાલમાં સોંપી દેવાયો છે। એનો કોર ગ્રુપનો આરોપી એટલે કે મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક મૂળ રહેવાસી મોહમ્મદી મોહલ્લા ગોધરાને એસઓજી ગોધરાએ પકડી પાડ્યો છે। છેલ્લા 19 વર્ષથી આ આરોપી નાસ્તો ફરતો હતો। તેનો આ ગુનાના કામે મુખ્ય આરોપી તરીકે એસ્ટાબ્લિશ થયેલો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી એ દિલ્હી અને અલગ અલગ જગ્યાઓએ રહીને નાસ્તો ફરતો હતો, જેની સચોટ માહિતીના આધારે ગોધરા એસઓજીએ તેને પકડી પાડ્યો છે। આ તરફ વડોદરાના પોલીસ કમિશનર ડોક્ટર